गुड मॉर्निंग વેલકમ બેક તો હું છું સચિન નાવલ અને આપણે સૌ ફરીથી મળી ગયા છે કમ્પ્યુટરના લેક્ચરમાં તો આપણે જ્યારે દિવસ લેક્ચરમાં મળ્યા હતા ત્યારે આપણે ચેપ્ટર નંબર 7 મતલબ કે ચેપ્ટર નંબર 7 જે છે એ પૂરું કરી દીધું એના પર બે સેશન રન કરી દી જેમાં તમે જોયું હશે તો આપણે મલ્ટીપ્લિકેશન ગુણાકાર નતું સપોર્ટ કર્યું અને બાકીના દરેક વસ્તુ સપોર્ટ કરી દીધી મેં તમને કીધું કે તમે એક પ્રોગ્રામ રન કરીને સેશન રન કરીને જોઈ લેજો આઈ થિંક તમે લોકોએ જોઈ લીધું હશે તમે એની પ્રેક્ટિસ પણ કરી હશે અને એના પછી આપણે બીજું પણ જોયું હતું કે તમારો એ સમય કાઉન્ટ કરી શકો કે પણ એક નવી વસ્તુ હતી આપણા માટે અને પછી મેં એવું કીધું કે હવે આપણે 8 નંબરના ચેપ્ટરમાં પહોંચીને આગળ એડવાન્સ શિફ્ટિંગ કરીશું તમે લોકો વિચારતા હશો કે સર આટલું તો કરી દીધું હવે ઓર કેટલી એડવાન્સ શિફ્ટિંગ બરાબર તો હવે આપણે એડવાન્સ શિફ્ટિંગ કરવાની છે આના અંદર પણ આપણે એક રીતે ટ્રાય કરીશું કે જેનાથી તમને થોડું બર્ડન ઓછું આવે બરાબર ઓકે તો પહેલા પહોંચી જાઓ જે લોકો બુક ઓપન નથી કરી એ લોકો બુક ઓપન કરી દો પેજ નંબર 158 ઓપન કરી દો જેના અંદર ચેપ્ટરનું નામ લખ્યું છે એડવાન્સ સ્ક્રિપ્ટિંગ જે એડવાન્સ સ્ક્રિપ્ટિંગ આપણે કરવાનું છે બરાબર પહેલા એને થોડા મીનિંગ જોઈ લઈએ મીનિંગ સમજી લઈએ એના પછી આપણે આગળ એકાદી સેન્સિંગ પર ટ્રાય કરીએ એક બે સેન્સિંગ જેટલી રંગાય આપણી એટલે જોઈએ કેમ તમને પોસિબિલિટી શું છે પછી એ કે અમુક વસ્તુ રન થશે અમુક વસ્તુ રન નહીં થાય હવે જે એડવાન્સ હતી શું એટલે શું થશે કે એડવાન્સ આવી વસ્તુ સ્વિગીમાં ના પણ હોય સપોર્ટ ના પણ કરે એવી બધી પોસિબિલિટીઝ રહેવાની એટલે આપણે બધું મિસકોમ્યુનિકેશન કરીને આપણે જોવાનું છે અને છેલ્લે જે આપણને આઉટપુટ મળશે એ આપણને ખબર પડી જશે તો પહેલા તમે લોકો પેજ નંબર 158 ઓપન કરી દીધું છે ત્યાં તમને દેખાતો છે બ્લેક આમાં અંદર ટેબલ બનાવ્યું છે જે આપણે ફિગર છે મતલબ કે તમને પોર્શનમાં દેખાતો છે કે અલગ અલગ નંબર વસ્તુ લખે 0 1 2 3 બરાબર અલગ અલગ પ્રોસેસ લખેલી છે અને ત્યાં તમને લખેલું પણ છે કે કઈ પ્રોસેસનો જે આંકડો અહીંયા આવેલો છે તો આ શું બતાવે છે આ આઉટપુટ એવું બતાવે છે કે તમારા કમ્પ્યુટરમાં કેટલી પ્રોસેસ ચાલુ છે બરાબર પ્રોસેસ માટે તમારે લખો છો તો કોમ પીએસ માઈનસ ઈએ બરાબર હવે આપણે એ વસ્તુ કે સીએમટી લખશું તો તમને અહીંયા નહીં બતાવે જેમ કે સપોઝ હું અહીંયા સીએમટી કમાન્ડ રન કરીને બતાવું તો અહીંયા બતાવ્યું નહીં કેમ કારણ કે આપણો કમાન્ડ બનેલા અલગ અલગ છે બરાબર પણ પીએસ માઈનસ ઈએ લખીએ આપણે તો શું થઈ જાય ત્યાં ચાલે હવે એ વસ્તુ આપણે સીએમટીમાં લખીને જોઈએ કે એને સપોર્ટ કરે છે કે નહીં તો અહીંયા હું સ્વિમિંગ માં અંદર જાઉં અને અહીંયા ભી હું અહીંયા લખીશ પીએસ માઇનસ એફ ઈએફ બરાબર તો મેં લખ્યું પીએસ માઇનસ ઈએફ તો અહીંયા મને બધા કીધું કે હા ભાઈ આખી પ્રોસેસ ચાલે છે વિનાંતા અંદર 1053 1046 1045 બરાબર આના જો તમે અમુક વસ્તુ યુનિક દેખાતી છે જે ઉપર છે પેલા યુઆઈડી પીઆઈડી પહેલા માં UID પછી PID માં શું આવશે કે પ્રોસેસ કઈ કઈ ચાલુ છે હવે સૌથી પહેલા પ્રોસેસ સમજતા પહેલા એને આપણે સમજી લઈએ કે પ્રોસેસ હોય શું અને કઈ રીતે દેખાય તો હવે માની લો કે જેમ કે આપણે પ્રીવિયસ લેક્ચર માં કર્યું કે બે નંબર લખવા માટે મેં શું કર્યું કે નંબર 1 અને નંબર 2 લીધું અને પછી એનો જવાબ આપણે સોલ્વ કરવા માટે સમ લીધું બરાબર તો શું કર્યું તો એક જ વસ્તુ કરવા માટે આપણે ત્રણ અલગ અલગ વસ્તુ લીધી કેમ કે દરેક ને અંદર અલગ અલગ વસ્તુ સેવ કરવી પડે નંબર 1 માં એક નંબર સેવ કરવો પડે નંબર 2 માં બીજો નંબર સેવ કરવો પડે અને સમ છે એના બંને નો સરવાળો સેવ કરવો પડે એવી રીતે મેં ત્રણ વસ્તુ લીધી ત્યારે જઈને મારું એ સેક્સી પૂરું થઈ ગયું તો એ જ રીતે કમ્પ્યુટર માં પણ એવું છે કે સપોઝ મેં એક કમ્પ્યુટર માં અહીંયા આપણા સીન ને ચાલુ છે પછી હું જોડે જોડે સપોઝ વર્ડ ચાલુ કરું પેન્ટ ચાલુ કરું પાવર પોઈન્ટ ચાલુ કરું એક્સેલ ચાલુ કરું વિડિયો પ્લેયર ચાલુ કરું ઇન્ટરનેટ ચાલુ કરું અલગ અલગ વસ્તુ ચાલુ કરું એટલે દરેક દરેક વસ્તુ માટે અલગ અલગ પ્રોસેસ બનતી જાય અને અલગ અલગ પ્રોસેસ બધા માટે અલગ અલગ હોય જેમ કે માત્ર તો વર્ડ ચાલુ કરી છો વર્ડ માટે અલગ આખી પ્રોસેસ હોય નોટપેડ માટે આખી અલગ પ્રોસેસ હોય એક્સેલ માટે આખી અલગ પ્રોસેસ હોય તો એ રીતે એ પ્રોસેસ આપણને અલગ અલગ રીતે દેખાય બરાબર તો સૌથી પહેલા આપણે સપોઝ આપણે અહીંયા જો હોય તો આપણે જોઈ લઈએ કે સપોઝ મને કે વર્ડ ચાલુ કરું છું પછી અહીંયા થી હું નોટપેડ ચાલુ કરું છું
પછી એના પછી અહીંથી આપણે એક્સેલ ચાલુ કરી દીધી બરાબર એના પછી અહીંથી આપણે પેટ ચાલુ કરી દીધી બરાબર હવે આમાં દિવસ સુમે ચાલુ કરી હવે હું અહીંયાથી ફરીથી હું લખી છે પીએચ માઇનસ ઈએફ હવે જો તમે એના અંદર જે આપણે યુઝ કર્યું તો અહીંયા મને એનું આઉટપુટ મળ્યું નહીં કેમ કે આઉટપુટ મળ્યું હવે એનું કીધું હવે તમે કહેશો કે સર અહીંયા તો હું પ્રોસેસ ચાલુ કરી તો અહીંયા દેખાવું જોઈએ પણ કેમ નહીં દેખાયું કેમ કે આપણે એક્ચ્યુઅલી લિનક્સ ટર્મિનલ યુઝ કરતા નથી આપણે અલ્ટરનેટિવ જે આપણે સિગમિન જે ટર્મિનલ યુઝ કરીએ છીએ સિગમિન માં આપણે આઉટપુટ કોનો મળશે ખાલી અને ખાલી સિગમિન ના ફોલ્ડર ના અંદર કે સિગમિન ના ફોલ્ડર ના અંદર જે ચેન્જીસ છે તો એ મળશે એના સિવાય મને બીજું કોઈ આઉટપુટ મળશે નહીં એટલે મને અહીંયા જે પણ જે સિગમિન નું ટર્મિનલ છે એના ટર્મિનલ સિવાય બીજું કોઈ આઉટપુટ મને મળ્યું નહીં હવે જો મેં બીજા બે ટર્મિનલ ઓપન કરી દીધા જોડે જોડે તમે જોયું મેં અહીંયા બીજા બે ટર્મિનલ ઓપન કરી દીધે છે અહીંયા 1 2 3 તો મને અહીંયા 6 આઉટપુટ મળી ગયા કેમ કે અહીંયા મેં શું કર્યું સિગમિન નું ટર્મિનલ ઓપન કર્યું એટલે સિગમિન ના અંદર પ્રોસેસ થઈ તો અહીંયા ટર્મિનલ ના અંદર પ્રોસેસ ઘણી અને પ્રોસેસ મને જોડે જોડે દેખાઈ ગઈ મેં પણ અહીંયા વર્ડ એક્સેલ માં ઓપરેટિંગ નીચે ચાલુ કરી દીધી પ્રોસેસ ઘણી નહીં કેમ કે આપણે અલ્ટરનેટિવ એ સોફ્ટવેર યુઝ કરી છે એટલે પણ આપણે લિનક્સ માં કરીએ તો એમાં એક્ચ્યુઅલી માં આપણે જે પણ સોફ્ટવેર યુઝ કરીશું એ બધી પ્રોસેસ આપણને લિસ્ટ માં દેખાય બરાબર ઓકે તો આને કેવાય પ્રોસેસ એના પછી નીચે જે પીપીઆઈડી પ્રોસેસ ના અંદર સબ પ્રોસેસ કે ભાઈ પ્રોસેસ ના અંદર સબ પ્રોસેસ કોઈ ચાલે છે જેમ કે અહીંયા 1071 ના અંદર 1046 ના અંદર સબ પ્રોસેસ ચાલે છે બરાબર તો તમારા અંદર સબ પ્રોસેસ ચાલે છે કે નહીં તમારે એ પણ જોવાનું કે સબ પ્રોસેસ ચાલે છે જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને સિમ્પલ ભાષામાં અગર સમજાવવા જઉં તો એવું થાય કે સપોઝ મેં વર્ડ ચાલુ કર્યું તો વર્ડ ના અંદર મેં એક પ્રોસેસ ચાલુ થઈ ગઈ હવે પ્રોસેસ ના અંદર મેં વર્ડ ના અંદર કંઈક લખ્યું લખ્યા પછી મેં એક ટેબલ ઇન્સર્ટ કર્યું મેં ફોટો નાખ્યો મેં ચાર્ટ બનાવ્યો મેં લખ્યું છે એને એડિટિંગ કરી કલર આપ્યો અલગ અલગ સ્ટાઇલ કરી તો આ બધી વસ્તુ અલગ અલગ તો સ્ટાઇલ કે એડિટિંગ કરી એના માટે એક સબ પ્રોસેસ બને ફોટો નાખ્યો એના માટે એક સબ પ્રોસેસ બને બરાબર તો જે બી વસ્તુ મેં નાખી અને જે બી વસ્તુ મેં કરી દરેક વસ્તુ માટે શું થઈ ગઈ સબ પ્રોસેસ મારી બની ગઈ અને સબ પ્રોસેસ મારી રન થઈ ગઈ તો એ જ રીતે કે તમે જ્યારે પણ પ્રોસેસ ના અંદર સબ પ્રોસેસ બને અને બધી સબ પ્રોસેસ ભેગી થઈને એક પાછી પ્રોસેસ બને એટલે સબ પ્રોસેસ એ રીતે વર્ક કરે અને અહીંયા પીપીઆઈડી માં આપણને દેખાય છે બરાબર એના પછી નેક્સ્ટ વન છે એસ ટાઈમ મતલબ કે સ્ટાર્ટ ટાઈમ કયા ટાઈમે સ્ટાર્ટ થઈ તો એ સ્ટાર્ટ ટાઈમ કયો હતો મતલબ કે પ્રોસેસ કેટલા ટાઈમે ચાલુ થઈ અને કયા ટાઈમે બંધ કરી એ પણ તમને જે મળી જાય પછી ટી ટી વાય મતલબ કે શું છે કે ભઈ કેટલા કંટ્રોલર કેટલા ટર્મિનલ અંદર ચાલુ છે એ અહીંયા નથી દેખાતું પણ ટર્મિનલ પર તમને ત્યાં દેખાઈ જાય કે કેટલા ટર્મિનલ અંદર એ ચાલુ છે પછી ટાઈમ ટાઈમ ના અંદર તમને કરંટ પ્રોસેસ માં કેટલો ટાઈમ ચાલુ છે એ તમને અહીંયા મળી જાય એક લિસ્ટ હજી પછી સીએમડી કે ભઈ શું છે કે જાતે કે પ્રોસેસ ચાલુ થઈ કે આઈ ગઈ છે જે અહીંયા લખી છે કે કમાન્ડ કઈ પ્રોસેસ ના અંદર થી ચાલુ થઈ આઈ ગઈ છે જે પહેલી પ્રોસેસ છે એ બિન ના આપણા ફોલ્ડર માં પીએસ ના અંદર થી આઈ ગઈ છે બીજી છે બિન માં કે મેશ માં થી આઈ ગઈ છે એ રીતે કે ફોલ્ડર ના અંદર થી કયા ફોલ્ડર માં થી જાતે ચાલુ ને આઈ ગઈ છે એ તમને અહીંયા બતાવી દે જેમ કે ફોર એક્ઝામ્પલ એવું થાય કે આપણો મોબાઈલ છે જેમાં આપણે ઇન્ટરનેટ ચાલુ છે હવે આ મોબાઈલમાં કોઈ એપ્લિકેશન ચાલુ નથી હમણાં બેક બ્લોક કરીને કોઈ તો પણ બેકએન્ડમાં કંઈક ને કંઈક જગ્યાએ ઇન્ટરનેટ જતું હોય કેવી કોઈ એપ્લિકેશન હોય અપડેટ થતી હોય કોઈ એપ્લિકેશન અંદર ઓટોમેટિક બધું ઇન્સ્ટોલ થતું હોય કંઈક ને કંઈક પ્રોસેસ ચાલતું હોય આપણો ઇન્ટરનેટ જાય બરાબર એ જ રીતે કોમ્પ્યુટરમાં પણ કંઈક ને કંઈક પ્રોસેસ છે ઓટોમેટિક જાતે આવી જાય તો કંઈથી આવી જાય આપણે એ કમાન્ડમાંથી જોઈ શકીએ બરાબર એટલે આ બધી વસ્તુ સમજવી એટલા માટે જરૂરી છે કેમ કે સપોઝ આગળ જે સેલ્ફી રન ના થઈ તો તમને આ બધી વસ્તુનો ખ્યાલ હોય તો તમે જોઈ શકો બરાબર ખાલી લખવાનું શું છે કે પીએસ માઇનસ ઈએફ બરાબર એટલે કેટલી પ્રોસેસ ચાલુ છે તમે જોઈ શકો ઓકે તો આ વસ્તુ આપણે જોઈ લીધી હવે આપણે સેલ્સ્ક્રિપ્ટ તરફ વધીએ તો સૌથી પહેલી જે સેલ્સ્ક્રિપ્ટ છે મતલબ સેલ્સ્ક્રિપ્ટ નંબર 10 આપણે ટોટલ જોવા જઈએ તો અને 8માં ચેપ્ટરની પહેલી સેલ્સ્ક્રિપ્ટ તેમાં લખ્યું છે કે તમારા કમ્પ્યુટરમાં કેટલી પ્રોસેસ રનિંગ છે એ તમારે સેલ્સ્ક્રિપ્ટ દ્વારા જોવાનું છે હવે તો આપણે જોઈ લીધું હવે સેલ્સ્ક્રિપ્ટ દ્વારા જોઈએ કે નંબર કેટલા રન છે બતાવશે બરાબર તો હવે આપણે કરીને જોઈએ સૌથી પહેલા પેજ નંબર 159 તમે ઓપન કરી દો હું અહીંયાથી પેજ નંબર 159 માંથી જોઈ લઉં કે ભાઈ અહીંયા મને તો હું સૌથી પહેલા અહીંયા મને એક સ્ક્રીન આપણે બે મને એની અહીંયા તો ત્રીજી લખી દીધી ના બરાબર આપણે હાઈ કમાન્ડ ચાલુ કરી છે અને સેલ્સ્ક્રિપ્ટ ઓપન સ્ટાર્ટ કરી છે પહેલા લખી દીધી ઇકો માઇનસ એન એના પછી લખી છે એન્ટર યુઝર નેમ તો એ યુઝર નેમ કોણ છે એ લખવાનું છે પછી લીડ કરીશું અને લીડ
यूजर नेम પછી ફરીથી હું શું કરી cnt પછી લખી ઇક્વલ ટુ પછી ડ્રોઇંગના બાજુમાં સિમ્બોલ છે ps -tf જે હમણાં આપણે યુઝ કરી હોય પછી કટ મેથડ યુઝ કરી છે અહીંયા હું કટ -v પછી ડબલ કોટ્સ આપીશ -f સ્પેસ 1 પછી પાછો સ્પેસ આપીશ પછી પાછો ફરીથી હું લખીશ grep -o -user $name પ્રાઇવેટ ડોલર નેમ લખી દીધું ને યુઝર નેમ આવે એના પછી ફરીથી wc -w ફરીથી બંધા બાજુમાં પણ ફરીથી ઇક્વલ લખી છે અહીંયા મેસેજ પ્રિન્ટ કરીશ કે યુઝર નેમ ડોલર યુઝર નેમ ઇઝ રનિંગ ડોલર cnd process પછી કે અહીંયા આને સેવ કરીશ હવે એને રન કરીશું પહેલા રન કરતા પહેલા સ્ક્રીન ને ક્લિયર કરી દીધી એટલે પહેલી લાઈન થી જીવ ફાઈલ એસએચ સ્ક્રિપ્ટ 3.sh એન્ટર યુઝર નેમ યુઝર નેમ જે મારા ને ગ્રીજાન એન્ટર કરીશ તો અહીંયા આવી ગયો અનનોન ઓપ્શન -d ph બરાબર વેગન ઇઝ રનિંગ 0 પ્રોસેસ બરાબર હવે એવું કહે છે કે વિધાન જે છે એ 0 પ્રોસેસ રન કરી છે હવે આપણે અહીંયા સ્પેસ આપીને પછી વિધાન લખી જોઈએ સપોઝ સપોર્ટ કરે ના નથી કરતું હવે આપણે જોઈએ કે સપોઝ આપણે કે મિસ્ટેક કરી છે કે નહીં હવે અહીંયા જોઈ લઈએ ઓકે મેં મિસ્ટેક કરી છે અહીંયા હું અહીંયા થી આને ડિલીટ કરી દઈશ અને ભાઈ ઇન્સર્ટ કમાન્ડ માં જઈશ ઓકે હવે હું આને ફરીથી હવે સેવ કરીશ હવે ફરીથી રન કરીશ યુઝર નું પૂછે મને હું લોગ ઇન વિધાન એન્ટર વિધાન ઇઝ રનિંગ 0 પ્રોસેસ ઓકે હવે તમે વિધાન સર 0 પ્રોસેસ કેમ આવ્યું તો 0 પ્રોસેસ એટલા માટે આવ્યું જેમ તમને ખબર છે કે વિધાન ના અંદર શું છે આપણો વિન્ડોઝ સેવ છે અને વિન્ડોઝ ના અંદર જે પણ પ્રોસેસ ચાલુ કરશો બધું શું આવશે 0 કેમ કે આપણે રિટર્ન ટર્મિનલ છે એક્સ્ટ્રા ટર્મિનલ છે બરાબર એટલે આપણો જે છે એ સેલ્સિયસ સાચી છે રન સાચું છે પણ આપણે જે અલ્ટરનેટ સોફ્ટવેર છે એના માટે જે પ્રોસેસ નો આવશે ઓલવેઝ 0 આવશે બરાબર ઓકે હવે આ પ્રોગ્રામ તમે લખી દો હું એક મિનિટ માટે ઉભો રહી જો પછી આપણે નેક્સ્ટ ઉપર આગળ જઈએ ઓકે તો તમે લોકો આ દિન નક્કી જો હશે બરાબર તો હવે આપણે આગળ વધીએ એનાથી કે હવે આ સ્ક્રિપ્ટ થઈ ગઈ હવે પાછળ જુઓ તમને એનો આઉટપુટ પણ દેખાઈ જશે સપોઝ આ જે લિનક્સ હોય કે સપોઝ મોસ્ટ ઓફ યુ નહીં કરે પણ લિનક્સ હોય તો કેવો આઉટપુટ આપણને મળે પેજ નંબર 160 માં જુઓ ત્યાં તમને દેખાય છે કે યુઝર રૂટ ઇઝ રનિંગ 103 પ્રોસેસ બરાબર ત્યાં યુઝર નામ છે બીજો રૂટ લખ્યું છે હવે સપોઝ તમે રૂટ પણ નથી તો પણ તમને કઈ જવાબ આવશે નહીં અહીંયા આપણે આને સેલેક્ટ કરીએ અને રૂટ લખીએ જો તમને ત્યાં શું જવાબ મળે છે રૂટ ઇઝ રનિંગ 0 પ્રોસેસ બરાબર ઓકે હવે આપણે એનાથી નેક્સ્ટ પડી પર જઈએ કે ભાઈ હવે નેક્સ્ટ શું છે તો નેક્સ્ટ એવો છે પ્રોગ્રામ કે અહીંયા આપણે જે કે કેટલા ટર્મિનલ ઓપન છે એ જોવાનું છે કે ભાઈ આપણે કેટલા ટર્મિનલ હમણાં ઓપન છે હવે આપણે જોડે હમણાં તો કેટલા ટર્મિનલ ઓપન જ છે પહેલાથી આપણે સેમિનાર ટર્મિનલ ઓપન કરી રાખેલા છે બરાબર હવે એ ટર્મિનલ ઓપન છે તો એના અંદર આપણે જે કમાન્ડ લખીએ એ સપોર્ટ કરે છે કે નહીં અને સપોર્ટ કરે તો શું આઉટપુટ આવે છે જેમ કે આઉટપુટ ને નીચે જોઈએ તમે તો આપણને 8.3 ની આકૃતિ કમ્પ્લીટ દેખાઈ જાય છે પેજ નંબર 160 માં જે લખ્યું છે કે બે ટર્મિનલ ઓપન છે બરાબર હવે આપણે જોઈએ કે હવે આના અંદર કઈ રીતે બનતા છે
તો સૌથી પહેલા હું અહીંયા શું કરું કે ભઈ મારે જેના અંદર જોઈએ છે એનું નામ લખવાનું પહેલા આપણે ગેલેરીનો જે કોડ છે લખી દઈએ મતલબ કે સેલ્સિસ લખી દઈએ અહીંયા તો હું સેલ્સિસ બને 3 નંબરની 4 નંબરની 3 નંબરની મે બનાવી તો હું અહીં લખી VI સ્ક્રિપ્ટ 4.sh હવે હું અહીંયા સેલ્સિસ સ્ટાર્ટ કરીશ અને સેલ્સિસ સ્ટાર્ટ કરતાના જોડે જ તમે જોઈ શકો કે પહેલા જ આપણે યુઝર નેમ ને બધું ડાયરેક્ટ લખી દઈશું અને સેલ્સિસ ચાલુ કરી છે બરાબર और मैंने एक मिस्टेक करी बच्चे स्क्रीन शॉट पानी आती थी मैंने यहां पे पहला ने बंद कर दियो और ये चालू कर दियो मैंने डिलीट आगे हम यहां आई स्पेस ओके अब यहां पची है डबल कोट्स माइनस एफ 1 space grab minus 4 dollar 1 space wc minus w enter echo double quotes mode user dollar 1 else open dollar cmd terminals બરાબર હવે જે મિસ્ટેક કરી છે તે સુધારી દઈએ ફરીથી કે ઝીરો ટર્મિનલ ઓપન છે એટલે ઝીરો ટર્મિનલ કેમ ઓપન બતાવે છે બીકોઝ આપણે જોડે અહીંયા કોઈ ટર્મિનલ ઓપન નથી તમે અહીંયા સીએમ ની કમાન્ડ ની ટર્મિનલ પણ ઓપન કરી દેજો તો પણ તમને અહીંયા આઉટપુટ એ રીતે આવશે કે ઝીરો ટર્મિનલ ઓપન છે કેમ બીકોઝ કે આપણે અંદર ટર્મિનલ યુઝ કરી છે જે સિમ્બિટો ટર્મિનલ છે અને બહાર જે છે વિધાન ટર્મિનલ છે એટલા માટે આપણને કે જવાબ મળે નહીં પણ જવાબ આપણને જે જોઈએ છે जीरो तो यहां आपने सेल्फ फीड में एरर दिखाई छे तुम लोग जो सको जो कि एरर तुमने यहां दिखाई छे क्यों बिकॉज़ कि आपने लिखवाने टाइम में कहीं ना कहीं आगर पास मिस्टेक कर ली हो बराबर ओके तो फरी से एडिट करिस और ये जीरो छे आने को कर दीस और तुम्हारे माटे फरी से 1 मिनट माटे कोबो लिखिस तुम्हें आज सेल्फ फीड में लिखी दो ओके ઓકે તો આ આઈ થિંક તમે લોકો લખી દીધું હશે હવે આપણે
સૌથી પહેલા જોઈ લઈએ કે આ સેન્સિટિવ રન થઈ મતલબ કે તમે જોઈ કે રન તો થઈ ગઈ 0 પછી જોડો પણ રન થઈ પર રન થઈ બરાબર આ રન થઈ તો એના અંદર પાછળનું લોજિક શું હતું એ જોવાનું બહુ જરૂરી છે હવે જેમ તમને ટર્મિનોલોજી અંદરની વસ્તુ ખબર પડી ગઈ કે PID કોને કહેવાય UID કોને કહેવાય PPID કોને કહેવાય એસ ટાઈમ કોને કહેવાય તો એ જ રીતે સૌથી પહેલા આપણે પહેલી સ્લિપમાં જોઈએ જેમ કે સ્લિપ નંબર 10 છે એમાં જોઈ લઈએ તો ત્યાં લખેલું છે મતલબ કે જે હું યુઝર નેમ લખી જેમ કે મારે યુબેર તો યુઝર નેમ છે એ યુઝર નેમ ના અંદર જેટલી પણ આ પ્રોસેસ છે જેને ગ્રેબ કરીને આપણને રિઝલ્ટ મળશે અને WC - W એ કાઉન્ટ કરશે 1 2 3 4 જેટલા પણ નંબરની પ્રોસેસ છે એ બધી નંબરની પ્રોસેસ આપણને નંબર જોડી પર કરશે જેમ કે આપણને લિસ્ટ મળી જેમ એક્ઝામ્પલ સપોઝ હું અહીંયા આને બંધ કરીને એક મિનિટ તમને બતાવું કે સપોઝ જવાબ આપણને નંબર માં આવશે કટ મેથડ ની રીત કે બધી વસ્તુ ની નથી જોતી ખાલી અને ખાલી નંબર ના કાઉન્ટિંગ જોઈએ છે જે કાઉન્ટિંગ ના હિસાબ થી આપણને અંદર આન્સર મળે બરાબર તો પહેલી જે છે સેલ્સ ની 10માં નંબર ની સેલ્સ છે એમાં આ રીતે આપણને આન્સર આઉટપુટ મળે છે પાછળ આવી જાવ તો એ જ વસ્તુ અહીંયા રિપીટ કરી છે ખાલી જે આગળ લખાય તો PS - EM ની જગ્યાએ શું લખાય છે હુ મતલબ કે કયા ટર્મિનલ કઈ ટર્મિનલ એ લોકોને જોઈએ છે એ ફાઇન્ડ કરવા માટે બાકીની બધી વસ્તુ સેમ છે કોઈ ચેન્જ નથી ખાલી PS - EFC પ્રોસેસ બતાવશે અને હુ થી મતલબ કે હુ કમાન્ડ થી આપણને ટર્મિનલ દેખાશે હવે હુ કમાન્ડ તમને કદાચ યાદ હશે તો છઠ્ઠું જે પહેલા ચાલુ કર્યું હતું એના અંદર સ્ટાર્ટિંગમાં હતું કે હુ આઈ એમ વાળો હતો હુ એમ આઈ વાળો કમાન્ડ ત્યાં હતો જ આપણે જોયો તો બરાબર એ રન નતો થતો એટલે હુ કમાન્ડ છે એ ત્યાં અહીંયા આ રીતે કામ કરે છે કે ભાઈ ટર્મિનલ બતાવે છે હવે હુ અહીંયા કેમ સપોર્ટ થઈ ગયું કેમ કે આપણે ઓલરેડી અહીંયા લખી દીધું છે આપણે એવું માગ્યું નથી કે કોણ જોઈએ છે બરાબર સપોઝ આપણે એન્ટર કરાવો યુઝર નેમ અને હુ થી રન કરાવો તો એ ના થાય કેમ કારણ કે તે સપોર્ટ કરતો નથી પણ મેં ઓલરેડી અહીંયા લખી દીધું કમાન્ડ અને જોઈ મેં અહીંયા વેધર લખી દીધું છે એટલા માટે સપોર્ટ કરે છે ના લખું તો એરર આવી કે પણ તમે જોયું બરાબર કે કઈ કઈ પણ નામ ના લખો અને તો તમે જો તમને કે એરર સપોર્ટ 100% મળી જાય જેમ કે અહીંયા હું સ્ક્રિપ્ટ 4 લખું અહીંયા રન કરું અને કોઈ નામ નથી લખતું તો પણ મને અહીંયા એરર મળી છે હવે જો મેં મારી ફાઇલ માં સુધાર દીધું તમને જ્યારે ફોટો લખવા માટે આપી ત્યારે પણ આપણે લખી દીધું હવે બધું ઓકે છે પણ કેમ ના સપોર્ટ થયું બીકોઝ કે શું આવે છે એરર એની કે ભાઈ હું કમાન્ડ જે સપોર્ટ કરતો નથી એટલે ગ્રેપ ની અંદર ઓપ્શન છે કે ગ્રેપ શું છે કે યુઝરનેમ લઈ શકતો નથી કેમ નથી લઈ શકતો કારણ કે હું કમાન્ડ સપોર્ટ કરતો નથી બરાબર એટલે આ બંને વસ્તુને તમારે સમજવી જરૂરી છે કારણ કે જો તમે જ્યારે કરો ત્યારે કોઈ કમાન્ડ તમારા અંદર સપોર્ટ કરે કરતો હોય જ્યારે તમે છઠ્ઠી ફ્રેમ પ્રેક્ટિસ કરી તો 100% આ વાળી છે સિક્વન્સ તમારા અંદર સપોર્ટ કરશે અને તમને આઉટપુટ 100% આવશે બરાબર બાકી તમે જ્યારે સ્કૂલ આવશો ત્યારે આપણો જે લિનક્સ કમાન્ડ છે આપણી લેબમાં અવેલેબલ છે બરાબર ઉબુન્ટુ લિનક્સ અવેલેબલ છે ત્યારે તમે આને પ્રેક્ટિસ પણ કરી શકો છો પણ હમણાં જ્યારે આ શીખશો તો ત્યારે એને પ્રેક્ટિસ કરશો હમણાં નહીં ધ્યાન આપો ત્યારે પ્રેક્ટિસ પણ નહીં કરી શકો બરાબર ઓકે તો આઈ થિંક જો આના પછીની સેશન આપણે સ્ટાર્ટ કરીએ પણ એ લાંબી છે ડાયરેક્ટર નેમ લેવાનું છે તો હું અહીંયા સ્ટોપ કરી દઉં પછીના લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે આગળની કાઉન્ટ કરીશું અને એની પ્રેક્ટિસ પણ જોડે કરીશું જે આગળ બે ત્રણ હજી સેશન છે એ જોઈશું ઓકે તો આની જે થિયરી છે એ તો તમારે લખવાની નથી ના વાંચવાની છે પણ પ્રેક્ટિકલ જે છે એ તમે ટ્રાય કરતા રહેજો આ બે પ્રેક્ટિકલ સપોઝ તમારે મારે જેવું જો આવે મારાથી કંઈક અલગ આઉટપુટ આવે તો મને કહેજો અને સપોઝ તમને આગળ પ્રેક્ટિસ કરવાનો ટાઈમ મળતો હોય તો આગળ આગળની સેલ્સ પણ તમે કરી શકો છો ઓકે ત્યાં સુધી બીજા સબ્જેક્ટ પણ જોડે જોડે વાંચો પોતાનું ધ્યાન રાખો અને ઘરે રહો ગુડ બાય